नमस्कार, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ થયું જાહેર. વડોદરાનું 65.54% પરિણામ. પાટણના લતીપુરા ગામની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ડભોઈના પ્રવેશ દ્વાર પર બની રહેલ ઓવરબ્રિજને કારણે પ્રજા ત્રાહિમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાનું 65.54% પરિણામ આવ્યું છે. આજે સવારના સમય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં વડોદરાનું 65.54% પરિણામ આવ્યું છે. જો કે આ પરિણામમાં વડોદરાના એક વિદ્યાર્થીએ 99.99% પ્રાપ્ત કર્યા છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા કુશ શાહ નામના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 99.99% મેળવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કુશ શાહે રાત દિવસ મહેનત કરીને આ પરિણામ મેળવતા હાલ શાળાના શિક્ષકો આચાર્ય સહિત પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મારું નામ નિકિતા મહેશકુમાર પહેલવાની છે. મારા પર્સન્ટાઇલ 99.63 આવ્યા છે અને હું બહુ જ ખુશ છું કે અમારી મહેનત સફળ થઈ ગઈ. આગળ નીટની એક્ઝામ આપ્યા પછી 7th મહિના છે, નીટ પછી એક્ઝામ આપ્યા પછી MBBSમાં એડમિશન મળશે તો એ જ કરીશું. મારું નામ હર્ષ ધર્મેશ સોની છે. મારા ઓવરઓલ પર્સન્ટાઇલ 97.77 છે. હવે મેં શ્રેય આપું છું મારા પેરેન્ટ્સને, ટીચર્સને અને જે જે એક વર્ષમાં બધા જોડે રહ્યા, જેમને મહેનત કરીને મારી પાસે બધાને શ્રેય જાય છે. એકલા એક મારાથી માર્ક્સ ના આવે એટલે બધાની મહેનત તો હતી જ, અને દરરોજ વાંચી લઈએ તો લાસ્ટમાં કોઈ તકલીફ નહીં આવતી. દરરોજ 4-5 કલાક મિનિમમ વાંચે તો થઈ જાય છે. હવે આગળ મારો કોમ્પ્યુટર સાયન્સ લેવાનો વિચાર છે, એટલે હવે મેરિટ લિસ્ટ આવશે એના પરથી જોઈએ કઈ કોલેજમાં જવું. ખુશ કૌશલ શાહની મધર છું અને 99.99% આવ્યા છે. હું બહુ જ ખુશ છું. એનું રિઝલ્ટ અને જે મહેનત કરી છે એ પ્રમાણે એને સફળતા મળી છે રિઝલ્ટમાં. એને ડૉક્ટર બનવું છે. હા, એને ડૉક્ટર બનવું છે, મેડિકલ લાઇનમાં જવું છે. એને નીટનું એક્ઝામ 7th મહિના છે. એનું જે હવે રિઝલ્ટ આવે એ પર આગળ એડમિશન લઈશું. મારું નામ હેમાંગી છે. મારું પરિણામ 96.31% છે અને હું મારા પરિણામથી સંતુષ્ટ છું, કારણ કે 10મામાં પરીક્ષા નથી આપી અમે. અમારું માસ પ્રમોશન થઈ ગયું હતું તો એના પ્રમાણે અમને અનુભવ નહોતો, તો 12મામાં આ પહેલો અનુભવ છે અને એ અનુભવ સારો રહ્યો અને હું મારું ફ્યુચર માઇક્રોબાયોલોજીમાં બનાવવા માગું છું. મારું નામ કુશ શાહ છે. મારા 99.99% આવ્યા છે, પર્સન્ટેજ 93 જેટલા, અને ખુશીનું તો કોઈ ઠેકાણું જ નથી, કોઈ ડિસ્ક્રાઈબ નથી કહી શકતા. આ ફિલિંગ એકદમ અલગ જ છે અને બસ આગળ બી આવી રીતે કરતો રહો એની આશા છે. કેટલા કલાક વાંચતા હતા, કેટલી તૈયારીઓ અને હવે આગળ ક્યાં જવાનું? સામાન્ય રીતે જ વાંચવાનું છે. દિવસમાં જેમ કે તમે 4-5 કલાક વાંચો ઇનફ જ છે. બસ સારું વાંચવાનું છે, જેમ કે ફૂલ કોન્સન્ટ્રેશનથી. અને આગળ વિચાર જો છે મેડિકલ લાઇનમાં કંઈક કરીશું. નીટના સ્કોર પર છે બધું, 7th મહિના નીટ છે, તૈયાર કરીશું. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. પાદરાના લતીપુરા ગામની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ રહ્યો હતો. બેંક સહિત ખેતરમાં ચોરીનો પ્રયાસ જોવા મળ્યો હતો. લતીપુરા ગામે તસ્કરોએ બેંકમાં ચોરીના ઈરાદે પ્રવેશતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો લતીપુરા ગામ પાસે ખેતરમાં ચોરીનો પ્રયાસ પણ દેખાઈ આવે છે. સતત ત્રીજા દિવસે પણ તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો હતો. બેંક અને ખેતરમાં સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા, જો કે ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. આ જ વિસ્તારમાં છેલ્લા 6 દિવસમાં સીજાકુવા અને ખંડેરાવપુરામાં પણ ચોરી થઈ હતી, ત્યારે તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
मुझे मॉर्निंग में 7 बजे खबर आया कि ब्रांच में चोरी हुआ है, शटर को डैमेज किया गया है। तो हम जब यहाँ पहुँचे तो एजिटीज हम देखे कि एक ताला टूटा हुआ था शटर का, दूसरा ताला नहीं टूट पाया तो वो पूरा शटर को ऊपर की तरफ डैमेज किया है। उसके बाद उस अंदर का जब हम सीसीटीवी कैमरा में देखे तो 2 चोर था जो कि 1:55 में गेट पे आता है और उसको तोड़ने में लगभग 1 घंटा टाइम लग जाता है शटर को। उसके बाद 2:55 के अराउंड जो है सो अंदर घुसा है और अंदर फिर निकलने का भी हम लोग चेक कर ही रहे हैं कितना फिर अंदर से बाहर निकला है। लेकिन जहाँ तक हम लोग ऑब्जर्वेशन किए हैं कोई मेजर चोरी कुछ नहीं किया, ना मेजर कोई डैमेज है। हमारे पास जो सिस्टम है एसी है और भी जो चीज़ है फाइल कुछ ही डैमेज वो नहीं किया है। अंदर का सेफ रूम, लॉकर रूम, कैश, हर चीज़ हमारा सुरक्षित है, कोई दिक्कत नहीं है। माइनर कुछ हुआ होगा उस तो हम देख रहे हैं, चेक करने का सब्जेक्ट है, तो हम सीसीटीवी खंगाल रहे हैं। यदि ऐसा कुछ मिलता है तो हम जरूर आपको खबर करेंगे। लंडन में स्टूडेंट वीजा Tier 2 अने Tier 5 ना सचोट अने निष्णात मार्गदर्शक एटले दिव्य ग्रुप ऑफ कंपनी नेपच्यून टावर अलकापुरी। लंडन में स्टूडेंट वीजा ડભોઈના પ્રવેશ દ્વાર પર બની રહેલ ઓવરબ્રિજને કારણે રોજ બરોજ પ્રજાને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે, ત્યારે આજ રોજ સોસાયટીના રહીશોએ એકત્રિત થઈ તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન આપ્યા વગર બની રહેલા ઓવરબ્રિજને કારણે વાહન ચાલકોની રોજબરોજ વાહનો ક્યાંથી પસાર થશે તેની ચિંતામાં અથડાયા કરવું પડે છે। વારંવાર રસ્તો બંધ કરાતા અને જ્યાં ત્યાં ખોદકામ કરતા વાહન વ્યવહાર તેમજ સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીમાં મુકાતા રહ્યા છે। તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ જ રાહત આપવામાં આવતી નથી। ડભોઈ ખાતે છેલ્લા 2 વર્ષથી રેલવેનું બની રહેલ ઓવરબ્રિજ તેમજ ડભોઈના ઐતિહાસિક પ્રવેશ દ્વારે એકતરફી બની રહેલો ઓવરબ્રિજ પ્રજાના માથાના દુખાવા સમાન લાગી રહ્યો છે। રહેણાંક વિસ્તારમાં બની રહેલા બ્રિજને કારણે જ્યાં ત્યાં ખોદકામ કર્યા બાદ માટી હટાવવાની નહીં એવા વિસ્તારોના ઘરોમાં મકાનોમાં રોજબરોજ ધૂળની રજકણોના ઢગલા જોવા મળી રહ્યા છે અને જેને કારણે દમ અને અસ્થમાના રોગો વધી રહ્યા છે, તો ખાંસી શરદી જેવી બીમારીઓ આ વિસ્તારમાં વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે। આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા નવા બ્રિજ બનાવવા માટે રસ્તાનું ડાયવર્ઝન આપવાનું હોય છે, તેના માટે ટેન્ડરમાં ચાલતી ચર્ચા મુજબ શરત હોય છે। તેમ છતાં PWDના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથેના સારા સંબંધોને લઈને રસ્તાનું ડાયવર્ઝન આપવામાં આવતું નથી અને ડભોઈનો મુખ્ય પ્રવેશ દ્વાર વારંવાર બંધ કરી દેવામાં આવે છે અને જેને કારણે વાહન ચાલકો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે। બોલો અમે આ દયારામનગર સોસાયટીમાં જ્યાં રહીએ છીએ ત્યાં ઓવરબ્રિજનું કામ વર્ષોથી ચાલુ છે, તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી અને ઓવરબ્રિજનું કામ ચાલુ છે એના લીધે રોજ બહુ જ ડસ્ટ ઉડે છે, આવવા જવામાં તકલીફ પડે છે। એ રોડનું કામ અમને વહેલી તકે કરી આપે એ જ રજૂઆત છે અમારી અને ત્યાંથી આવતા જતાં ખાડા એટલા છે કે અમારા આવતા જતાં છોકરાઓ બાઇક સ્લીપ ખાઈ જાય છે અને બહુ જ તકલીફ પડે છે, તેનું નિરાકરણ જલ્દી વહેલી તકે લાવે બસ એ જ રજૂઆત છે અમારી। વિજયા પાર્ક સોસાયટી છે, દયારામનગર સોસાયટી છે, પૂંજીબા લગીન અમારો રોડ બહુ જ ખરાબ છે અને કેટલાય ટાઈમથી છેલ્લા ખરાબ છે, એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી અત્યાર સુધીનો। તમારી માંગ શું છે? અમારી માંગ બસ એ જ છે કે બસ આ રોડનું નિરાકરણ અમને કરી આપે, રોડ સરખો કરે, જે ખાડા ખાબોચા જેવું થઈ ગયું છે તે સરખું કરી આપે, અમને આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે રોજ।
છેલ્લા છ મહિનાથી આ જે રોડનું કામકાજ ચાલી રહ્યું છે સોસાયટી વિસ્તારમાં વિજયા પાર્ક શ્રીજી પાર્કથી શરૂ થઈને પૂંજીબા પાર્ક સુધી, એ રોડ તદ્દન ખરાબ હાલતમાં છે, જેના લીધે રોજબરોજ જીવન જરૂરિયાત માટે જે અવરજવર થઈ રહી છે સોસાયટી વિસ્તારની, એમાં ધૂળના લીધે ને ખરાબ રસ્તાના લીધે લોકોને બહુ જ તકલીફ પડી રહી છે. સ્કૂલના છોકરાઓની વાન આવી નહીં રહી સોસાયટીમાં, દરરોજ વાનવાળા સાથે વાતચીત કરવી પડે છે કે ઘરે સુધી લેવા આવો. લેડીઝ જે શાકભાજીને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવા માટે બહાર નીકળે છે એમને પણ તકલીફ પડી રહી છે, વળખાબળ રસ્તાઓના લીધે ગાડીઓ આવી નહીં રહી, જતા આવતા ગાડીઓ ટુ વ્હીલર સ્લીપ ખાઈ રહી છે, વાગી રહ્યું છે લોકોને, અને દરરોજ જે ધૂળ ઉડી રહી છે એના લીધે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. એટલે વહીવટી અધિકારી જે પણ છે ડભોઈ નગરના, એમને અમારી એ જ માગણી છે કે તાત્કાલિક ધોરણે આ રોડનું અને દયારામ નગરના અંદર જે આવવા જવાનો રસ્તો છે એ રસ્તાનું કામ થઈ જાય, તાત્કાલિક ધોરણમાં થાય. વિજયા પાર્ક, દયારામ નગર, શ્રીજી, આશીર્વાદ આ બધી જ સોસાયટીના રસ્તાઓ અત્યારે ખરાબ હાલતમાં છે. અમારી માગણી છે કે આ રોડનું કામ તાત્કાલિક ધોરણમાં થઈ જાય. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. વડોદરામાં રોટરી, બરોડા અને ઇસ્કો ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેર સેન્ટરમાંથી દર્દીઓ માટે મેડિકલ વસ્તુ ન્યૂનતમ ભાડાના ધોરણે પૂરી પાડવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ આ કાર્યક્રમ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના આ કાર્યને બિરદાવ્યો હતો. સાથે જ આવા જ સેવાના કાર્યો કરવા માટે ફાઉન્ડેશનના અગ્રણીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મધુબેન નવનીતલાલ શાહ પરિવાર, રોનક જયંતિભાઈ શાહ સર્વિસ પ્રોજેક્ટ, પંકજ શાહ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, કલ્પેશ શેઠ ભૂતપૂર્વ પ્રમુખ રોટરેરિયન, તુષાર જીનવાલા, અનિલ જૈન, વિકાસ શાહ તેમજ ક્લબના મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ ગ્રુપના હર્ષિલ રબારી દ્વારા કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ફેરવેલ પાર્ટીના પાસનું વિતરણ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓ પાસે નમો એપ ડાઉનલોડ કરાવીને વોટ્સએપ કરાવવામાં આવે છે. ત્યારબાદ પાસ આપવામાં આવે છે, જેમાં લગભગ 5,000થી વધુ પાસનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. કોરોના પછી વિદ્યાર્થીઓ માટે કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું, તેથી વિદ્યાર્થીઓમાં એક માંગ ઉઠી હતી કે ફ્રેશર્સ પાર્ટી અને ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવે, અને જે માંગણીને લઈને આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીએ તો MS યુનિવર્સિટીમાં એક કહેવત છે કે ઘણા બધા સંગઠનો અહીંયા આગળ MS યુનિવર્સિટીમાં સક્રિય છે, પરંતુ બધા પ્રોગ્રામ કરતા હોય છે, પરંતુ AGSG ગ્રુપનો જ્યારે પ્રોગ્રામ આવે ને ત્યારે કોમર્સ ફેકલ્ટી હર હંમેશ અમને સપોર્ટ કરે છે અને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હર હંમેશ AGSG ગ્રુપના ઇવેન્ટની અંદર આવવા માટે એક્સાઇટેડ હોતા હોય છે. તેવી જ પ્રમાણે વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી AGSG ગ્રુપ દ્વારા ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે આની અંદર આ પ્રોગ્રામમાં ટેસ્ટ ઓફ વડોદરાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે, કારણ કે આ વખતે જે પ્લેસ છે એ પ્લેસ ટેસ્ટ ઓફ વડોદરાનો ગ્રાઉન્ડ જે ચેન્જ કરીને નવલખી રાખવામાં આવ્યું છે, તેની અંદર આ ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. BCOMના તમામ યરના વિદ્યાર્થીઓ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, MCOM, BBA, BCOM ઓનર્સ, તમામ વિદ્યાર્થી મિત્રો એક સાથે એક જગ્યા પર એન્જોય કરી શકે તેના માટે અમે આ એક નાનકડો પ્રયાસ કર્યો છે, અને આની અંદર વિદ્યાર્થીઓનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. 2 દિવસથી પાસ ડિસ્ટ્રીબ્યુશન શરૂ કર્યું છે, 5,000 કરતાં વધારે પાસ વેચાઈ ગયા છે, અને આવતીકાલે લાસ્ટ ડેટ છે. તો તમારા માધ્યમથી પણ કહેવા માગું છું, જે પણ MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ અમને નિહાળી રહ્યા તમામ વિદ્યાર્થીને, જો કદાચ કોઈ પાસ કલેક્ટ ના કર્યો હોય એ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું, મેન બિલ્ડિંગ પર રીડિંગ રૂમની બહાર આવી આઈ કાર્ડ બતાવીને ફ્રી ઓફ કોસ્ટમાં પાસ કલેક્ટ કરી શકે છે. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પ્રદેશ પ્રમુખ ઉપર થયેલી ખોટી ફરિયાદને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અગ્રણીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ઉપર ટ્વીટને આધાર બનાવી સાયબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે અને પોલીસને અધિકારીક સૂચના આપવામાં આવે કે નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરે અને ખરેખર ગુનાહિત કૃત્યો થયા હોય એવા બનાવોમાં કોઈ પણ ચમરબંધી હોય તો પણ પરવા કર્યા વગર જવાબદારો સામે ગુના દાખલ કરી કાર્યવાહી કરવાની હિંમત દાખવે. નાગરિક અધિકારોના સંરક્ષણ બાબતે શહેરના વડા તરીકે કમિશનર શ્રી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી પોતાના કર્તવ્યનું વહન કરે તે બાબતે પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી વડોદરા શહેર તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન મુખ્ય હેતુ એટલો જ હતો કે જે રીતે ઈશુદાનભાઈના એક ટ્વીટ પર જે રીતે ફરિયાદ દાખલ કરવામાં FRI કરવામાં આવી છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. દરેક ભારતની અંદર દરેક વ્યક્તિને વ્યક્તિ સ્વતંત્રતાના અધિકાર મળેલા છે. એ અધિકારને જ્યારે છીનવવાની વાત થતી હોય ત્યારે મને એમ લાગે છે કે આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જ્યારથી આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી બની છે ત્યારથી એમના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને કંઈક ને કંઈક આ પાર્ટીને દબાવવા માટે કંઈક ને કંઈક ફરિયાદો દાખલ કરવામાં આવી છે, પરંતુ આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા સજ્જ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના સંગમ 4 રસ્તા પાસે અછડા લૂંટની ઘટના બની હતી, જેમાં વધુ એક વાર એક વૃદ્ધા ભોગ બની હતી. વૃદ્ધ મહિલાનો અછડો તેમજ સોનાની બુટ્ટી તોડી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ DCB ઝોન 4 સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા નકલી પોલીસ બનીને વૃદ્ધ મહિલાનો અછડો તોડી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જી બિલકુલ, આપ જોઈ રહ્યા છો આજે અંદાજિત 7 થી 7:30 વચ્ચેનો આ બનાવ છે અને 4 રસ્તા પરનો આ બનાવ છે. સંધ્યા સમયનો આ બનાવ છે, થોડું અંધારું થોડું અંજવાળું એમ બંને પ્રકારના ટ્યુન છે. આ વખતે એક મહિલા 65 વર્ષની ઉંમર છે, તે પોતાના કામથી દવાખાને જવા માટે નીકળેલા છે. બેનની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળે છે, વાસ્તવિક ઘટના તો તપાસની છે પરંતુ અત્યારે એટલું જાણવા મળે છે કે બેન જતા હતા અને કોઈ બે ચીટરોએ એમની સાથે ઠગાઈ કરેલી છે. એટલા માટે કે બેન સાથેના પર્સમાંથી એક એવો પુરાવો મળે છે કે જે પૈસાની અગેન્સ્ટમાં કે કોઈ ડુપ્લિકેટ નોટની અગેન્સ્ટમાં આ માજીને ઠગ્યા હોય એવું અત્યારે દેખાય છે. માજીની ફરિયાદ લેવાનું ચાલુ છે
ફરિયાદ આપ્યા પછી, કેમ કે આવી આવા બનાવથી કોઈ પણ વિક્ટિમ, એમાં આ માજી ઉંમર લાયક છે, તો હાવ સ્વાભાવિક બાબત છે કે માણસ ઘાંઘું થઈ જતું હોય છે. શું જવાબ દેવો એ પ્રોપર જવાબ આપી શકે નહીં. એને પહેલાં શાંત કરવા પડશે, એને ફરી પાછું સ્થળવાળી જગ્યા બતાવવી પડશે બનાવવાળી, ત્યાર પછી જ ફરી પાછા કોન્ફિડન્સમાં આવશે. એટલે અત્યારે મિશ્ર ટાઈપ બનાવ છે, નથી ચેન સ્નેચિંગ કે નથી કોઈ લૂંટ, પણ એક પ્રકારની ઠગાઈ દેખાય છે. ફરિયાદ થશે અને ઇન્વેસ્ટિગેશન થશે તો આવતીકાલના ફરી પાછા ડેવલપમેન્ટમાં આપને ખબર પડશે કે ઠગાઈ છે, લૂંટ છે કે ચેન સ્નેચિંગ છે. કેટલા લોકો હતા? બે છોકરાઓ હોવાનું માજીના જાણવા મુજબ બે છે એવું આ માજી જણાવે છે. સર, વાહન પેટ્રોલિંગ માટે કોઈને કહેવામાં આવે તેમ છતાં પણ અહીંયા બિલકુલ બે ત્રણ દિવસથી આવી ઘટનાઓ બને છે. મહેરબાન પોલીસ કમિશનર વડોદરા શહેરનાઓ, ડીસીપી ક્રાઇમ સર, એસીપી ક્રાઇમનાઓ પણ સૂચનાઓ છે કે સાંજના સમયે રિંગ રોડ અને મોટા રોડ ઉપર બને ત્યાં સુધી વધુમાં વધુ પેટ્રોલિંગ રાખવું. અને આજના સૂચનાઓમાં પણ એ જ છે કે ચેન સ્નેચિંગ કે અછોડા તોડના જે બનાવ બને છે એને રોકવા માટે, ઠગવાના પણ બનાવો બને છે, જો પોલીસની હાજરી રોડ ઉપર હશે તો આ બનાવ ઓછા થઈ શકશે. ખખડાવું ઇન ધ સેન્સ, એ અમારો એક ઠપકો છે. સિનિયર અધિકારી જે છે, સુપિરિયર અધિકારી છે, સબોર્ડિનેટની કંઈ કચાશ હોય, નબળાઈ હોય, કોઈ ભૂલ હોય તો એટ એ ટાઈમ કહેવાથી આ બાબતમાં સુધાર આવે અને ગુના બનતા અટકાવી શકાય. કહી ન શકાય, પણ અમે વહેલામાં વહેલું મેક્ઝિમમ અમારી ટીમો કામે લગાડી અને વહેલામ વહેલી તકે રાઉન્ડ અપ કરવાની અમારી કોશિશ છે. બિલકુલ બે ટીમો બનાવેલી છે, એક્ઝિટ એન્ટ્રી જોવામાં આવે છે. અમને એવી અપેક્ષા છે કે આખે આખા ફોટા સાથે સીસીટીવી કેમેરામાંથી અમને આનો કંઈ ને કંઈ એવિડન્સ મળશે. બિલકુલ, લોકોને આપના માધ્યમથી હું જણાવવા માગું છું, પોલીસ પોતાની ફરજ બજાવે છે. પોલીસ હજુ વધુ આનાથી મજબૂત પ્રોટેક્શન માટે, સુરક્ષા માટે કસરત કરી રહેલી છે. પરંતુ પ્રજાને પણ અમારી એક વિનંતી છે આપના માધ્યમથી કે પોતે પણ સિફતપૂર્વક અને સાવધાનીપૂર્વક પોતાના પર્સ, પૈસા કે નેકલેસ કે જે કંઈ દરદાગીના છે એ પોતાની મિલકત છે, થોડું પોતે પણ આ બાબતે સમજ લે અને કેર લેશે. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ સર. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વિદેશી શરાબના જથ્થા ભરેલી ગાડી સાથે એક શખ્સની કોતરી પોલીસે અટકાયત કરી લાખોનો મુદ્દા માલ કબજે કર્યો છે. મળતી માહિતી અનુસાર ગોત્રી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ હકીકતના આધારે ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટ ગેધર સ્કૂલ સામે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો એક ઇસમ પોતાની ગાડીમાં છુપાવી રાખ્યો છે અને જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા જતીન લક્ષ્મીચંદ ચૌહાણ ઝડપાઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. પોલીસે ગાડી, વિદેશી શરાબનો જથ્થો મળી કુલ રૂપિયા 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ડભોઈ હીરા ભાગોળ રાણાવાસ ખાડામાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીનો ભરાવો રહેતો હોય છે. આ પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી તેનો નિકાલ આવ્યો નથી. ત્યારે રહીશો દ્વારા આ પાણીના નિકાલ માટે ડભોઈ મદદનીશ કલેક્ટર અને ચીફ ઓફિસરને અરજી આપી રજૂઆત કરવામાં આવી છે. ડભોઈ રાણાવાસ ખાડામાં ગરીબ અને
મજૂરી વર્ગના શ્રમજીવી જેવા લોકો રહેતા હોય, આશરે 200 પરિવારનું કુટુંબ રહેતું હોય ત્યારે ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારને કારણે ચોમાસાના પાણી ભરાઈ જતા ઘરમાં પાણી ભરાઈ જાય છે. ઘણા વર્ષોથી વિસ્તારના ગરીબ રહીશો નગરપાલિકા વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ નહીં કરતા વિસ્તારના રહીશો દ્વારા પાણીના કાયમી નિકાલ માટે તથા બાજુમાં વરસાદી લાઇનની ગટર લાઇન કાસ જતી હોય, બારેમાસ ગંદકી અને કચરાના ઢગલા રહેતા હોય ત્યારે ગટરનું પાણી પણ કાયમ માટે રહેતું હોય છે, તેનો વહેલી તકે નિકાલ કરવા ડભોઈ મદદનીશ કલેક્ટર તથા ચીફ ઓફિસર અને મામલતદારને લેખિત અરજી આપી કાયમ માટે નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી છે. જો કે ચોમાસા પહેલાં નિકાલ નહીં થાય તો સમગ્ર વિસ્તારના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે. ત્યારે દર વર્ષે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી ત્યારે આજરોજ આ વિસ્તારના રહીશો દ્વારા અધિકારીઓ પર રોષ ઠાલવવામાં આવ્યો હતો. तालाब है उसका जो फ्लो होता है वो पूरे चौमासे में बारिश के सीजन में ये हमारे इस विस्तार से निकलता है और जो पानी निकलने की जगह है ना वहाँ पूरा पुराण हो गया है. इस बार है जो निकल जाता था अभी रुक जाएगा और 200 परिवारों को नुकसान होगा. एक मार का ही मकान है, एक मंजिली का मकान, सिंगल मकान है और जो पानी का घेरा है ना वो सब घर में गिर जाएगा. चंपक भाई અનલીગલી છે એ અમને ખબર નહીં સાહેબ, જાણકારી નથી. પણ બાજુમાં સર્વે નંબર પણ 975 અને 975 પણ સર્વે નંબર છે, રેવન્યુ સર્વે નંબર એની બાજુની જગ્યા છે. 975 અમે રાણાવાસ ખારણની બારના જે નગરપાલિકાની પાણીની કાસ જાય છે ત્યાં ઊભા છે. નગરપાલિકાના પદાધિકારીને અમે લેખિતમાં અરજી આપી છે, ડભોઈ ગામના નાયબ કલેક્ટરને અમે અરજી આપી છે, મામલતદારશ્રીને અમે અરજી આપી છે. અમે અમારી રજૂઆત કરી છે કે ચોમાસા દરમિયાનમાં આ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ જાય છે. અત્યારે આ વિસ્તારના પાણીના જે કાસ છે, પાણી નિકાલના, તે ભરાઈ ગયા છે. એને તાત્કાલિક સાફ કરવા જોઈએ અને એ લોકો અમને બાંયધારી પણ આપી છે કે અમે સાફ કરાવી દઈશું. બીજું કે જે રાણાવાસ ખારામાંથી એક પાઇપ નાખી અને ઓવરફ્લો થતું પાણી બહાર કાઢવા માટેનો જે એક વિકલ્પ છે તે વિકલ્પની પણ અમે રજૂઆત કરી છે. અને નગરપાલિકાના મહેશભાઈ પરમાર એ પણ અમારી સાથે હતા, એમને અમે પ્રેક્ટિકલી બતાવ્યું છે, એમને પણ કબૂલ્યું છે કે હા આ જગ્યાએ અમે પાણીનો પાઇપ નાખી અને પાણી નિકાલના અમે પ્રયત્ન કરીશું. અને પાણીની કાસ છે એ પાણીની કાસ પણ વરસાદ આવે એ પહેલાં અમે સાફ કરી આપીશું એવું એમણે અમને વચન પણ આપ્યું છે. મામલતદાર સાહેબ શ્રીએ પણ અમને સારો સહકાર આપ્યો છે, નાયબ કલેક્ટર સાહેબ શ્રીએ પણ અમારી વાત અમારી રજૂઆતને સાંભળી અને તેઓએ પણ અમને ખૂબ સહકાર આપ્યો છે. અને આ બાબતે અમે ધારાસભ્યશ્રીનું પણ ધ્યાન દોરવાના છે, એમને પણ અમે આ લિખિત કોપી આપવાના છે. રાણા સમાજના 200-250 જેટલા કુટુંબો આમાં ફસાઈ જાય અને પાણીના ભોગ બને, એમની માલ મિલકતને જાનહાનિ આ બધા પ્રોબ્લેમો થાય એની અમને ભીતી હોય. અમે લેખિતમાં રજૂઆત કરી છે, મૌખિકમાં રજૂઆત કરી છે, આખો રાણા સમાજ પાણી આવતા પહેલાં અત્યારે ભયભીત હાલતમાં છે. મારી નમ્ર વિનંતી છે બધાને, જે લોકો આમાં કામે લાગતા હોય અને જે લોકો સહાયરૂપ થતા હોય એ બધા પ્લીઝ આમાં મદદમાં આવે. જય માતાજી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.